योग सूत्र स्वाध्याय तारीख 7/22 स्वामी श्री सच्चिदानंद भद्रं करणेभिः शृणुया जुदा पाड़ो एटले एनु नाम थयो वियोग, एनु नाम थयो वियोग। एना आगळ आंग उपसर्ग मुको तो शुं थाय आयोग, आयोग नो अर्थ समझो छो। युज युज धातु उपर थी पाछा केटलाय अर्थो थशे, योग सुयोग नियोग वियोग आयोग उपयोग। आनो कई उपयोग छे के नहीं तो कोण जाने, एना आगळ तमे उपसर्गो मुकता जाओ अने जुदा जुदा एना अर्थो करता जाओ। तो योग शब्द नो आजे
બીજો અર્થ કરવામાં આવે છે યોગ એટલે બે વસ્તુઓનો મેળાપ મિલન એનું નામ કહેવાય યોગ. તો કઈ બે વસ્તુઓનું મિલન છે? જીવાત્મા અને પરમાત્મા. જે ક્રિયાના દ્વારા જીવાત્મા અને પરમાત્મા બંનેનો યોગ થઈ જાય, બે જુદા પડેલા છે, વિખૂટા છે, એ જુદા પડેલા બેને મેળવી દેવામાં આવે એનું નામ કહેવાય યોગ. તો આ યોગની પ્રક્રિયામાં પરમાત્મા જીવાત્માની પાસે આવશે કે જીવાત્મા પરમાત્માની પાસે જશે? બોલો. તો પરમાત્મા જીવાત્માની પાસે આવવાનો, એ તો આવેલો જ છે, એ તો આવેલો જ છે. એવું કહેવાય છે, એક બંગાળમાં એક બહુ ઉચ્ચ કોટીના સંત રહેતા હતા, સમર્થ સંત રહેતા હતા. એમની પાસે કોઈ મળવા આવે અને કઈક પ્રશ્ન પૂછે તો એમ કહેતા, જો ભાઈ મારા કુટિયાની અંદર મેં પારસમણી મૂકેલો છે, લોખંડની ડબ્બીની અંદર મેં પારસમણી મૂકેલો છે, લઈ આવો. કે હોય નહીં, લોખંડની ડબ્બીમાં મૂક્યો હોય તો લોખંડની ડબ્બી સોનું થયા વિના રહેતી હશે? વર્ષોથી મૂક્યો છે ને છતાં એ લોખંડ ને લોખંડ છે, એ પારસમણી હોય નહીં. તું લાવ તો ખરો, જા. અને પેલો માણસ લાવ, લેવા જાય, ખોલે ડબ્બી અને ખોલીને જુએ તો એ પારસમણી ખરેખર સાચો પારસમણી હોય, પણ એના ઉપર એક કાગળ મૂકેલો હોય, એક કાગળ છે, એ કાગળના દ્વારા એ લપેટેલો હોય, એટલે લોખંડ અને પારસમણી નો ટચ થાય. મેં જાનું હરી દૂર હે, હરી હે હૃદય માય, આડી ટાટી કપટકી તાસે દીખે નાય. આડી ટાટી કપટકી તાસે દીખે, એટલે પરમેશ્વર જે પરમાત્મા છે, પરમાત્મા કઈ જીવાત્માની પાસે જવાનું નથી, એ તો ગયેલો જ છે. ત્યારે જીવાત્મા પરમાત્માની પાસે જવાનો છે? તો કે ના, જીવાત્મા પણ પરમાત્માની પાસે જવાનો. બે એક જ ઘરમાં રહે છે, એક જ ઘરમાં, ઘર જરાય જુદું નથી. હૃદયરૂપી ઘરમાં જીવાત્મા છે, હૃદયરૂપી ઘરમાં પરમાત્મા છે, પણ છતાંય જાણે લાખો માઇલ દૂર પડ્યા હોય એટલી દૂરી બંનેના વચ્ચે. તો એ દૂર કરાવનારું જે પેલો કાગળ છે, દૂર પાડનાર જે પેલી ટાટી છે, એને દૂર કરવાનું છે. અને એને દૂર કરો એટલે બેનો યોગ છે જ, બેનો યોગ છે જ. એટલે યોગનો અર્થ થાય બે વસ્તુઓને જે મેળાપ કરી આપે એનું નામ કહેવાય યોગ. હવે આ યોગ દર્શન કે રાજયોગ, એની આખી પ્રક્રિયામાં એવી કંઈક સાધના બતાવવામાં આવશે કે જેના કારણે બંને એક ઘરમાં રહેતા હોવા છતાં પણ જે જુદા છે એ બેને એક કરી આપવામાં આવશે. તો સૂત્રકારે સૂત્ર લખ્યું, યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. તમને એટલા માટે ખ્યાલ આવે કે આ સૂત્રની વ્યાખ્યા વખતે આ પ્રકરણ આવ્યું હતું, એટલે તમને આ બધી હિસ્ટ્રી બધી ખ્યાલમાં આવી જાય. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ કોને કહેવાય? તો ચિત્તની વૃત્તિના નિરોધનું નામ યોગ છે. એની આટલી સામાન્ય વ્યાખ્યા થઈ, આટલી જ વ્યાખ્યા. આ ચિત્ત શું વસ્તુ છે? કોઈ વાર વિચાર કર્યો? તો ધ્યાન દેજો, સમજવાની વાત છે. આ ચાર શબ્દોને યાદ રાખજો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચારેનું જે સંયુક્ત રૂપ છે, એક રૂપ છે, એને અંતઃકરણ કહેવાય છે. અને અહીંયા ચિત્ત શબ્દ છે, અંતઃકરણ અનાત્મા છે. આ ચારે જયારે એક થાય, ચારેનું જે એક સંયુક્ત રૂપ છે એને અહીંયા ચિત્ત કહેવામાં આવ્યું છે. ફરી થોડી વ્યાખ્યા કરીશ એટલે ખ્યાલ આવશે. આ મન શું વસ્તુ છે? ઘણી વાર લોકો આવીને પૂછે છે, એ ઈશ્વરના દર્શન થયા, ઈશ્વરના દર્શન કરાવી શકો, એવું પૂછે ઘણી વાર લોકો. હું એમને એમ પૂછું કે તમને મનના દર્શન થયા? ઈશ્વરની વાત તો બહુ દૂરની છે, પણ તમે કોઈ દિવસ મનનો સાક્ષાત્કાર કર્યો? ના, મનનો તો સાક્ષાત્કાર નથી કર્યો. તો પહેલા મનનો તો સાક્ષાત્કાર કરો. પેલા મન છે કે નહીં એ વિષયમાં કોઈ સંકલ્પ વિકલ્પ, કોઈ શંકા કુશંકા છે? નાસ્તિક માણસ એમ કહેતો હોય કે આજ મારું મન બરાબર ઠેકાણે નથી, કહેતો હોય છે કે નથી કહેતો હોય? ઈશ્વરને માને કે ના માને, પણ એટલું તો એ કહેતો હોય છે કે આજ મારું મન બહુ પ્રફુલ્લિત છે, આજ મારું મન કઈ કહ્યું કરતું નથી,
દરેક ને પોતાના મન નો તો અનુભવ હોય છે, છતાં એનો સાક્ષાત્કાર હોય છે કે મન પીળા રંગનું છે, કાળા રંગનું છે, લાલ રંગનું છે, એવો કોઈ એનો અનુભવ કોઈ કર્યો? અરે શું છે, મન ઇન્દ્રિયાતીત છે. મન એ ઇન્દ્રિયનો વિષય, આંખથી કાનથી નાથી વગેરે વગેરે ઇન્દ્રિયોથી અનુભવવાની વસ્તુ નથી. છતાં એ અનુભવનો વિષય તો છે, અનુભવથી અતીત નથી. અનુભવનો વિષય છે એને જે અનુભવો ઇન્દ્રિયોના ઘેરાવમાં ન આવે એ અનુભવો સિવાયના અનુભવો પણ હોય છે. દાખલા તરીકે તમારું મન પ્રફુલ્લિત છે, બેઠા છો, ખૂબ આનંદ આવી રહ્યો છે, અથવા તમારું મન કડવું ઝેર થઈ ગયું છે અને સારું હોવા છતાં પણ તમને બધું કડવું કડવું લાગે છે. આ અનુભવ આંખને થાય છે, આવો અનુભવ કાનને થાય છે, તો આંધળા માણસ નહીં થાય એવો અનુભવ, આંખ ના હોય એ થાય, બેરા નહીં થાય, ગુંગા નહીં થાય. ત્યારે હવે જે આ અનુભવ થાય છે એના અનુભવનારા તમે પોતે છો કે નહીં, બીજા કોઈને એનો અનુભવ થતો હોય કે ના થતો હોય, પણ તમને પોતાને તો અનુભવ થાય છે કે નહીં. એટલે મન સ્વયં અનુભવનો વિષય છે, અનુભવથી અતીત નથી. પણ એ ઇન્દ્રિયજન્ય અનુભવનો વિષય નથી, એ માનસિક અનુભવનો વિષય છે. સમજણ પડે છે? પછી બુદ્ધિ છે, તો બુદ્ધિ છે, બુદ્ધિનો અનુભવ થાય છે કે નહીં? બુદ્ધિ કોઈને દેખાય છે? અમારી યુનિવર્સિટીમાં એક પ્રોફેસર, બહુ નાસ્તિક, એ કહે કે ઈશ્વર વિશ્વર કશું છે જ નહીં, આ બધી ખોટી વાત. પ્રોફેસર હવે એ તો શક્તિશાળી માણસ, જેને ભગવાને વાણીની શક્તિ આપી હોય, વિચારની શક્તિ આપી હોય, એ તો એના પક્ષમાં ઘણું બધું ઊભું કરી શકે. એકવાર અમારા સાથે ચર્ચા ચાલે, મેં એને કહ્યું કેમ નથી, કે શું હોય તો એનો કઈ અનુભવ તો થવો જોઈએ. પાછા વિજ્ઞાનના પ્રોફેસર, સાયન્સના પ્રોફેસર, મેં કહું ફલાણા ભાઈ, તમે બધી આખી દુનિયાના રસાયણોનો પ્રયોગ કરો છો, ટેસ્ટ કરો છો તમારી પ્રયોગશાળામાં, જે જે બુદ્ધિના દ્વારા એ બધા રસાયણોનો તમે ટેસ્ટ કરો છો, એ બુદ્ધિનો સ્વયંનો કોઈ દાડો ટેસ્ટ તમે કર્યો? કે કોઈ ટ્યુબમાં બુદ્ધિને મૂકીને આમ તપાવ્યું હોય કે આમ કંઈક જરા એના રિઝલ્ટ જોયા હોય, સ્વયં બુદ્ધિનો ટેસ્ટ કર્યો? અને કે એ તો એ કોઈ ટેસ્ટનો વિષય છે. હું જ કહું છું ટેસ્ટનો વિષય નથી. અને ટેસ્ટનો વિષય નથી છતાં એનું અસ્તિત્વ છે કે નહીં, એટલે એટલું તો નક્કી થયું કે જે પ્રયોગશાળામાં જે ટેસ્ટનો વિષય ન હોય એનું પણ અસ્તિત્વ હોય છે, એટલું તો નક્કી થયું. પરમેશ્વરની વાત તો બહુ દૂર નહીં રહી. તમારી બુદ્ધિ છે એ સ્વયં પ્રયોગશાળાના વિષયનો વિષય નથી, અને વિષય ન હોવા છતાં પણ એનું અસ્તિત્વ છે. તમે પ્રોફેસરો જ પરસ્પરમાં કહેતા હોય છે કે આ તો ડલ માઇન્ડ છે, આ સુપર માઇન્ડ છે, એવું કહેતા હોય છે. કયા કયા પ્રયોગશાળામાં એ બધો નિર્ણય કર્યો, કઈ ટ્યુબમાં એ નિર્ણય કર્યો, કોણે એનો જજ કર્યો? એટલે એટલા માટે બુદ્ધિ પણ અનુભવનો વિષય છે, બુદ્ધિ પણ અનુભવનો વિષય છે, પણ ઇન્દ્રિયજન્ય અનુભવનો વિષય નથી હોતો. ક્રમે એને આંખથી જોઈ શકો, આટલા બધા માણસો બેઠા હોય એમાં આપણે જો જોઈ શકતા હોય તો તરત જોઈ શકીએ કે આમાં આટલી બુદ્ધિ છે, આમાં આટલી બુદ્ધિ છે, આમાં આટલી બુદ્ધિ છે. હજાર માણસો બેઠા હોય એમાં ખબર પડે ખરી કે કોનામાં કેટલી બુદ્ધિ છે? લખો, એક વાત લખાવું તમને, શક્તિ કાર્ય ગમ્ય. આપણા પૂર્વજોએ ઋષિઓએ જે નિશ્ચિત જે વિધાનો કરેલા છે એ વિધાનો જો તમારા મગજમાં બેસી જાય તો તમને બહુ સરળ થઈ જાય. એમણે એક એક સિદ્ધાંત સ્થિર કર્યો, શક્તિ કાર્ય ગમ્ય. કાર્ય પછી શક્તિની ખબર પડે, નહીં તો શક્તિની ખબર પડે? શક્તિ હંમેશા ગુપ્ત હોય. હજાર માણસો બેઠેલા હોય પણ કોનામાં શું, કોણ કવિ છે, કોણ ડોક્ટર છે, કોણ ઇન્જિનિયર છે, કોણ સાહિત્યકાર છે, કોણ લેખક છે, શું ખબર પડે? એમાં બહુ એક રૂપાળો માણસ પણ હોય. અને તમે સામાન્ય બુદ્ધિનો માણસ હોય, ભાઈ આ હજારમાંથી એક માણસ પસંદ કરવાનો છે સારો જોઈ, ચાલો આપણે પસંદ કરો, તો પેલો રૂપનો અંબાર હોય ને એને લોકો પસંદ કરે, આ માણસ પસંદ કરવા જેવો છે, આંખ એના ઉપર ને એના ઉપર ચોંટેલી રહે છે. પણ પછી એને જુઓ તો કશું નહીં, અંદર ગોબર ભરેલું હોય, અંદર હરિયો મૂર્ખોપિત સોભતે તાવત સભાયામ વ્યસ્ત્રવેષ્ટિત યાવત કિંચિન ભાષતે. ત્યાં સુધી સારો લાગે, જ્યાં સુધી કશું બોલે નહીં ત્યાં સુધી. પણ જયારે કંઈક બોલવા લાગે એટલે ખબર પડી જાય, ના ના હો બેસી જાઓ, બેસી જાઓ ભાઈ, બેસી જાઓ. જનકની સભામાં હજારો પંડિતો છે, હજારો વિદ્વાનો છે, એકલા વિદ્વાન નથી, રૂપાળાય છે બધા. પણ પેલા આઠે અંગ વાંકા હતા, એને કેમ ગુરુ કર્યો, એને કેમ ગુરુસ્થાને બેસાડ્યા? કારણ કે એને
ચામડા ને જોઈને નિર્ણય નતો કરવાનો, એને તો અંદરનું તત્વ જોવાનું હતું. અને અંદરનું તત્વ જે શક્તિ છે એ કાર્યગમ્યા છે, કાર્ય કરે તો ખબર પડે, નહીં તો ખબર પડે. એટલે બુદ્ધિ છે એ બુદ્ધિ કોઈ દ્રશ્ય વિષય નથી કે તમે એને આંખથી જોઈ શકો કે જીભથી થોડું આમ સ્વાદ લઈને કહો કે આની બુદ્ધિ તો બહુ ખારી છે, હો આની બુદ્ધિમાં સ્વીટનેસ છે, એમ કે બહુ મીઠાશ આવે છે. તો કે જીભનો વિષય નથી કે સ્પર્શનો વિષય નથી, છતાં એ બુદ્ધિ અનુભવનો વિષય છે. છે કે નહીં અનુભવનો વિષય? તમે પોતે જ એમ કહેતા હો છો મારું મગજ તો બિલકુલ ચાલતું નથી મહારાજ, પેલું ભાગવત વાળું જ ચલાવો ને, આ યોગ સૂત્ર વાળું રહેવા દો ને. પેલું કૃષ્ણ ચરિત્ર છે ને, અમે એક બે માણસો આવીને મને કહ્યું કે આ યોગ સૂત્ર વાળું રહેવા દો ને, પેલું કૃષ્ણ ચરિત્ર વાળું ચાલવા દો ને. કેમ એમ? એટલે આમાં જરા માઇન્ડ ડલ ખબર નથી પડતી. મેં તો હું તો તમારા આગળ બહુ સરળતાથી રાખું છું. ખરું તો તમે હજુ ક્યાં સાંભળ્યું જ છે, હું તો તમને બહુ આમ બાળકોને જેમ સમજાવે નાના બાળકોને એવી રીતે રાખું છું. એટલે પોતાને ખબર પડે છે કે મારી બુદ્ધિ બરાબર નથી, પોતાને ખબર પડે છે કે આમાં મારી બુદ્ધિ બરાબર ચાલે છે, એટલે અનુભવનો વિષય છે. તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારેયને સમજો, પછી આ સૂત્રની ખ્યાલ આવશે તમને. આ ચારેયને સમજો. સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ લખવું હોય તો લખી લેજો, સંસ્કૃતમાં ના લખવું હોય અને ગુજરાતીમાં લખવું હોય તો તમને ગુજરાતીમાં લખાવી દો. જે સંકલ્પ અને વિકલ્પ કરે એનું નામ કહેવાય મન. સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ, એક વ્યાખ્યા. તમે જોશો તમારા અનુભવમાં કે તમારા અંદર સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ થયા જ કરે છે. સંકલ્પ વિકલ્પ એટલે એનો અર્થ સમજ્યા તમે? ઈચ્છાઓ થવી અને ઈચ્છાઓ ભૂંસાઈ જવી, ઈચ્છાઓ થવી અને પાછી ઈચ્છાઓ ભૂંસાઈ જવી. એવી તો દિવસમાં કોણ જાણે કેટલીય ઈચ્છાઓ થયા કરતી હશે અને કેટલીય ભૂંસાઈ જતી હશે. બધી ઈચ્છાઓ જો બુદ્ધિનું રૂપ ધારણ કરે અને બધી ઈચ્છાઓ જો કૃતિનું રૂપ ધારણ કરે તો માણસનું શું વિચાર કર્યો તમે, માણસની દશા શું? એટલે મન છે એ તો સુતા હો બેઠા હો, ભજનમાં બેઠા હો, ધ્યાન કરવા બેઠા હો, તમે મનને કહ્યું હોય જરા ડાયો થઈ જાઓ, જરા હમણાં અડધો કલાક કલાક જરા શાંતિ રાખજો, કે ના અત્યારે જ અશાંતિ કરીશ, તું જયારે મને ડાયો થવાનો કહીશ ત્યારે જ હું ગાઢો થવાનો. અને પછી સંકલ્પ વિકલ્પ સંકલ્પ ઓમ નમો ઓમ 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 કરી રહ્યા છો, કઈ નું કઈ પહોંચી ગયું હોય, ઠેઠ સુરત જિલ્લામાં પહોંચ્યું હોય બારડોલી પાસે, અને બારડોલીમાં તમારા ખેતરમાં પહોંચી ગયું હોય અને ખેતરમાં શું વાયેલું છે એ બધું જોઈ આવ્યું હોય, અને ત્યાં પાછા દાંત કચાઈ આવી હોય કે આટલો વરસાદ પડે તો આ લોકોને કશું સૂચતું નથી વાવવાનું, આ ડાંગર રોપવાની હોય શેરડી રોપવાની હોય, અને પછી અહીં પાછા રામ 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 કરતું હોય. તો આ એનો ધર્મ છે, સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ એનો ધર્મ છે. બહુ પરમેશ્વરે દયા કરી છે, બહુ દયા કરી એને ચંચળ બનાવ્યું. તમને ખબર નથી જો એને ચંચળ ના બનાવ્યું હોત તો શું થયું હોત? આપણે બધા ફરિયાદ કરીએ છીએ કે આ મન બહુ ચંચળ બનાવ્યું. અરે એ તો અનિવાર્ય છે, જરૂરી છે. પેલો જે કરંટ આવે છે જનરેટરમાંથી એને કેટલો શક્તિશાળી કેટલો ચંચળ બનાવ્યો છે, ત્યાં બટન દબાવો એની સાથે અહીં લાઈટ થઈ જાય, એની એ ગતિ છે કે નહીં? હવે એને માનો કે બહુ સ્લો સ્પીડ વાળો બતાવ્યો, એક કલાકના બે અઢી માઇલની સ્પીડે ચાલતો કર્યો હોત તો તમારી આ લાઇટનો શું થયું હોત? એ અહીંથી 400 માઇલ દૂરના જનરેટરથી ચાલે શાંતિથી 2.5 માઇલની સ્પીડે, તો અહીં તમારા એમરીલોમાં આવતા એને કેટલો ટાઈમ લાગે? આખી રાત ચાલી જાય ને બીજો દિવસ આવી જાય. રાતનું બટન દબાયેલું હોય તો દિવસે પાછું આઈને ઉભો રહે, હવે શું કહો, હવે તો દિવસ થયો. એને જે એટલી ગતિ મૂકી છે એ ગતિ બહુ સારી, બહુ કૃપા કરીને મૂકી છે. સેકન્ડમાં માઇલ ઘણા કપાય 1,86,000. પ્રકાશની ગતિ કેટલી છે? 1,86,000. એક કલાકના નહીં, એક સેકન્ડના. તો મનોજવમ મારુત તુલ્ય વેગ, મનની ગતિ એથી વધારે છે, મનની ગતિ તો એથી પણ વધારે છે. સૂર્ય ઉગે તો સૂર્યના પ્રકાશને ધરતી સુધી પહોંચતા 8-9 મિનિટનો ટાઈમ લાગે. કેટલો? 8-9 મિનિટનો ટાઈમ લાગે. કહે છે નહીં તરત જ આવે છે, નહીં નહીં તરત નથી આવતો, એના પ્રકાશને અહીં આવતા 8-9 મિનિટનો ટાઈમ લાગે. જેને ગણતરી ગણિત આવતું હોય ગણી શકો. અને એટલા માટે પછી બહુ મોટા ફિગર થઈ જાય એને પ્રકાશ વર્ષમાં કહેવામાં આવે, કે પેલો તારો આટલા પ્રકાશ વર્ષ છે પેલો તારો, જયારે આપણે અરબો અરબો અરબોની સંખ્યામાં પણ ના મૂકી શકીએ. તો હવે આ બધી જે ગતિ છે
गति थी पण मन नी गति वधारे छे। संकल्प विकल्पात्मकम मनः, बहु परमेश्वरे दया करी, जो एने एने बिल्कुल उसी गति वाळू बनायू होत के एक जग्याए बैठेलू बनायू होत तो तमने ने मने कशु ज्ञान ज ना थात। आ ज्ञान जेवू कोई दुनियामां होत ज नहीं, एनी चंचलताना कारणे तो ज्ञान थाय। आखा शरीरनी अंदर अहीं पगमां तमने वीछी करड्यो होय, पगमां वीछी करड्यो होय अने मन अहीं बैठू होय, आ जग्याए मानो आ जग्याए होय, हवे वीछी करड्यो छे, कोने खबर पड़े, कोण समाचार लावे, केवी रीते खबर पड़े? अने मन तो एक जग्याए कोका कोला पी रह्यु छे बैठू बैठू, ए शांति थी। हवे एने अत्यारे तो એનું મન એને આનંદ આવી રહ્યો છે, જયારે ખબર પડે ત્યારે તો માણસ મરી ચુક્યો હોય, નાક કરડ્યો હોય તો। પણ એની 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 રચના એવી કરી કે આખા શરીરના અણુ અણુની અંદર એ સતત અત્યંત તીવ્ર ગતિથી ફર્યા જ કરે, અલાત ચક્ર મીવ, પેલું અલાત ચક્ર હોય એની માફક। એટલે હમણાં અહીં હોય ને એ જ ક્ષણમાં પાછું અહીં દેખાય તમને, અને એ જ ક્ષણમાં પાછું અહીં દેખાય, એટલે તમને એમ જ લાગે કે જયારે ડંખ માર્યો ત્યારે જ તમને ખબર પડી ગઈ। ખરેખર ડંખ માર્યો ત્યારે જ તમને ખબર ના પડી હોય, પણ એ જયારે જ્યાં હતું ત્યાંથી એને આવતા જે ટાઈમ લાગ્યો એ એટલો અલ્પ ટાઈમ, એટલો અલ્પ ટાઈમ છે કે આપણે એને આપણી ભાષામાં વ્યાખ્યા ના કરી શકીએ। પણ એની ચંચળતાના કારણે તમને તત્કાલ ખબર પડી, નહીં તો ખબર પડે। આ બાજુ તમે દાજતા હોય ને આ બાજુ કોકા કોલા પીતા હોય, કોઈ આવીને કહે કે તમે દાજી રહ્યા છો, તો હા પછી ખબર પડે। એટલે મન છે સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ, આ વ્યાખ્યા કરી। બીજી વ્યાખ્યા સંભળાવું છું, સુખ દુઃખા દ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મન, જેના દ્વારા સુખ અને દુઃખ ની ઉપલબ્ધિ થાય, જે ઇન્દ્રિય રૂપ છે જે સુખ દુઃખ ને પ્રાપ્ત કરાવે એનું નામ કહેવાય મન। આ બીજી વ્યાખ્યા, મન વિના સુખ દુઃખ નું અસ્તિત્વ નથી। સુખ હોય પણ મન ના હોય તો સુખ નહીં, દુઃખ હોય પણ મન ના હોય તો કોઈ ફટકો વાગ્યો હોય અને મૂર્છાવસ્થામાં પડ્યા હોય અને તમારું શરીર કાંકરા ઉપર રોડ ઉપર ફેંકાઈ ગયેલું પડ્યું હોય, પણ છતાં એ કાંકરા તમને ખૂંચે છે ખરા? કાંકરા ખૂંચવાનું દુઃખ છે પણ મન નથી, મન મૂર્છાવસ્થામાં છે એટલે કાંકરા તમને ખૂંચતા પછી જયારે ભાન આવે ત્યારે તમને કાંકરા ખૂંચવા લાગે, અરે મને આ બહુ ખૂંચે છે, આ બહુ ખૂંચે છે। એટલે મન વિના કદી પણ સુખ દુઃખ ની ઉપલબ્ધિ થઈ શકે નહીં। જેના દ્વારા મન પોતે સુખ નથી, મન પોતે દુઃખ પણ નથી, પણ મન વિના સુખ દુઃખ ની ઉપલબ્ધિ કરાવી શકાય નહીં, એટલે એનું નામ પાડ્યું મન। મનન કર્યા કરે, સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે। એમાં પણ જયારે તમારા અંદર રજોગુણનો ઉદ્રેક થયો હોય ત્યારે એમાં બહુ સંકલ્પ વિકલ્પના પરપોટા ફૂટ્યા કરે, જયારે સત્વગુણ વધ્યો હોય ત્યારે સંકલ્પ વિકલ્પ સમવા લાગે, ઓછા થવા લાગે, જયારે તમો ગુણ વધ્યો હોય ત્યારે પેલું મન છે જડતાને પ્રાપ્ત કરે અને વધારેમાં વધારે વિકાર ભાવ પ્રાપ્ત કરે, હિંસા વૃત્તિ જાગે, ભયંકર નુકસાન પહોંચાડવાની વૃત્તિ જાગે। ધ્યાન દેજો, સત્વગુણ વધે ત્યારે પરમાર્થ સૂજે, સત્વગુણ વધે ને ત્યારે પરમાર્થ સૂજે, ત્યારે એમ થાય કે ભાઈ આ લોકો આજે આ પેલા આરતી લાયા, પેલા પ્રસાદ લાવે છે, લાવો આપણે પણ કાલ પ્રસાદ લાવશું, આઠ દસ દિવસમાં એક દિવસ પ્રસાદ લાવશું, માં કઈ મોટી વાત હતી, એવી વૃત્તિ થાય। રજોગુણ વધે ત્યારે એમ થાય કે કાગળ લાવો ને વધારે વધારે મારામાં આવવો જોઈએ, વધારેમાં વધારે મારા પડિયામાં આવવું જોઈએ। એની વૃત્તિ ભગવાનમાં ના હોય પણ એની વૃત્તિ વેચનારમાં હોય, વેચનારની ચપટીમાં હોય, અને થોડીક આડકતરી ઇશારત કરે ખરે કે આવા દો, જરા આવા દો એમ। તમે ઘણી જગ્યાએ જોયે લોકો છે પછી કે જરા વધારજો, પછી વધારો એ લાવજો, હવે એને રજોગુણ વધ્યો છે, રજસો લોભ એવચ, એને તમો ગુણ વધે ત્યારે એ માગીને લેવાની વૃત્તિ નહીં પણ ચોરીને પડાવીને ઝૂંટાઝૂંટ કરીને પણ લેવાની વૃત્તિ થાય, એને તમો ગુણ વધ્યો છે, તમો ગુણના કારણે એની વૃત્તિઓ આવી થઈ છે। એટલે સુખ દુઃખા દ્યુપલબ્ધિ સાધનમ ઇન્દ્રિયમ મનઃ, આ મન છે। ત્યારે બુદ્ધિ શું છે? નિશ્ચયાત્મિકા બુદ્ધિ, આ વ્યાખ્યા કરી છે, લખી લેજો, નિર્ણય જે ફાઇનલ જજમેન્ટ આપે એનું નામ બુદ્ધિ। તમારા સંકલ્પ વિકલ્પ તો ઘણા થયા, આ કરું ના નથી કરવું, આ કરું ના નથી કરવું, આ નથી કરવું ના કરવું છે, એવા ઘણા નિર્ણય એ થયા, એના ઉપર જે નિર્ણય કરે કે આ કરવું જ છે એવો જે નિશ્ચય કરે, એ નિશ્ચય કરનારી જે
તત્ વસ્તુ છે એનું નામ કહેવાય બુદ્ધિ, નિશ્ચયાત્મક. પછી ચિત્ત શું છે? ચિત્ત, આ ચિત્તને સમજવા જેવું છે. ચિત્ત એક બહુ મોટો સ્તર છે. આટલો મોટો સ્તર આજ સુધી દુનિયામાં કોઈ બનાવી શક્યું નથી. આ ઘઉં ભરવાના મોટા સ્તર તમે જોયા, એનાથી પણ બીજા હશે મોટા મોટા, પણ ચિત્ત જેટલો મોટો સ્તર કોઈ નથી. સાયન્સ એમ કહે છે કે 7 વર્ષમાં કોઈ જૂનું રહેતું નથી શરીરમાં. એક પરમાણુ 7 વર્ષમાં તો નીકળી જ જાય છે, આખી બોડી નવી થઈ જાય છે. તો એનું એવું કયું કારણ છે કે તમને 50 વર્ષ પહેલાની સ્મૃતિ રહે છે? તમને 50 વર્ષ પહેલાની પણ સ્મૃતિ રહે છે તો 7 વર્ષથી જૂનું તો કોઈ તત્વ અંદર રહેતું જ નથી. તો આ 50 વર્ષ જૂની સ્મૃતિ કોને રાખે? આપણા ત્યાં આત્મવાદ છે ને, આત્મવાદમાં હેતુઓ આપેલા છે. જો બધું જ નીકળી જતું હોય તો માણસને 7 વર્ષથી જૂની સ્મૃતિ ના રહેવી જોઈએ. 7 વર્ષ પછીની ઘટનાઓ એને યાદ ના રહેવી જોઈએ. પણ આપણે તો 80 વર્ષની ઘટના હોય, 80 વર્ષના ડોહાને પૂછો એને 80 વર્ષની વાતો યાદ હોય છે. તો એ જે જૂની સ્મૃતિ છે, જૂની સ્મૃતિ કોણ રાખે છે, કેવી રીતે રાખે છે? એટલું નહીં, શું એવું કયો સ્ટોર છે ને એનો એની કેવી ફાઇલો રાખેલી છે? તમે અહીંથી જતા હો બજારમાં કોઈ જગ્યાએ, એક માણસને જુઓ એટલે તરત તમે વિચારમાં પડી જાઓ, ક્યાંક આને જોયેલો છે, પણ બરાબર ખ્યાલ નથી આવતો. એના ચહેરાને તમે બરાબર જોયા કરો, પછી આમ ખણ્યા કરો. કોઈ વાર વિચાર કર્યો કે આ કેમ અહીં કેમ ખણતા હશે? હાથ કેમ નથી ખણતા? પગ કેમ નથી ખણતા? અહીં ખણ્યા કરો એટલે પેલી એક્ટિવિટી જે મંદ હોય ને એ પછી તેજી આવી જાય, એમાં પછી તીવ્રતા આવી જાય. એટલે પેલું અંદરનું કોમ્પ્યુટર છે ઝડપ 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 કામ કરવા લાગે. આમ આમ કરો ને એટલે ફાટ દઈને કે ઓહો બરાબર, આ તો ઝામ્બિયામાં જોયા હતા. એ 8 વર્ષ પહેલા ઝામ્બિયામાં જોયા હતા. તમે કલ્પના કરી કે આ કયા કોમ્પ્યુટરે તમને આ બધું કહી દીધું આટલી ઝડપથી? કોણે આટલો જવાબ આપી દીધો? અને તરત જ ઝામ્બિયામાં જે ભજન સંમેલનમાં આખું દ્રશ્ય ઉભું કરે, તમે મળેલા હો બેઠેલા હોય આખું દ્રશ્ય ઉભું કરે, પણ એ આખું દ્રશ્ય એનો સ્ટોરેજ એનો રેકોર્ડ કોને રાખ્યો હતો? જે અહર્નિશ તમારા અનુભવો, દ્રશ્ય શ્રાવ્ય સ્પર્શ વગેરે વગેરે જે બધા અનુભવો, એને બધું સ્ટોર કર્યા કરે, એને રાખ્યા કરે, અને અ આ ઈ એવા ક્રમથી રાખે કે જયારે માગો ત્યારે હાજર ફાઇલ. એટલે તમારો ઓફિસનો ક્લાર્ક છે ને એ તો ગુંચવાડામાં પડી જાય જો આટલી બધી ફાઇલો એને સોંપી હોય તો. પણ આ તમારો ક્લાર્ક એવો છે કે જે ફાઇલ માગો ઝડપ દઈને હાજર, એકદમ કમ્પ્લીટ તમારા આગળ હાજર કરી દે. એનું નામ કહેવાય ચિત્ત. એનું નામ કહેવાય ચિત્ત. તમારો સ્ટોર કર્યા જ કરે, કર્યા જ કરે. પહેલા દિવસે એક શ્લોક બોલો, બહુ મુશ્કેલીએ બોલી શકાશે, અશુદ્ધિ થશે બોલવામાં, એમ તમારે બીજે આડુંઅડું કંઈ મન નહીં જાય. પણ પછી એને 25 વાર, 50 વાર, 100 વાર, 200 વાર ઘોખો, પછી મોડે થઈ જશે. અને મોડે થઈ જશે પછી તમે જ્યારે બોલશો ત્યારે બોલતી વખતે તમારે જોર કરવું પડશે. આમ મન ગમે ત્યાં રખડતું હશે, બીજા વિચારો કરતું હશે, અને પેલો શ્લોક બોલાતો હશે, શ્લોક આપોઆપ બોલાતો હશે. કેમ? કારણ કે 100, 200, 500 વાર બોલવાના કારણે પેલું જે ચિત્ત છે એની અંદર બરાબર એની છાપ ઉપસી ગઈ છે. એટલી સુંદર છાપ ઉપસી ગઈ છે કે હવે એના માટે તમારે હાથમાં પીંછી લઈને ચિત્રામણ કરવું પડતું નથી. અજાણ્યા જગ્યાએ જવાનું હોય, માનો કે તમે અહીંથી એમરીલોથી લોસ એન્જલિસ ગયા, અને લોસ એન્જલિસમાં એક નવી જગ્યાએ તમારે જવાનું ઠેકાણું તમને આપેલું છે. પછી એક કાગળ સામે મેપ, બાજુમાં કોઈ પાયલોટ જેવો માણસ, આ બધું બેઠેલું છે. અને તમે ડગલે ડગલે બોર્ડ જુઓ છો, આ જુઓ છો, ફલાણું જુઓ છો, અહીં વળાંક લઉં, કંઈક લઉં, કંઈક લઉં. કેટલાક લોકો એવા હોય પાયલોટ થયા હોય પણ કે ક્યારે કે આગળ નીકળી ગયા પછી કે ડાબે વળવાનું હતું, તો પછી પહેલા કહેવું છે કે હવે આગળ નીકળ્યા પછી કહેવાનું હોય? ના ના, એમ કે ડાબે વળવાનું હતું. અરે વળવાનું હતું બરાબર છે, પણ હવે તો ક્રોસ કરી દીધો, હવે કેમ વળવાના હતા? સારું, હવે ધ્યાન રાખજો, હવે ધ્યાન રાખજો, બરાબર, હા હવે ધ્યાન રાખજો. ફરી પાછું કંઈક વળવાનું આવે ને આગળ નીકળી જાય, આપણે જમણે વળવાનું હતું પણ એ તો ગયું, તો પહેલા કેવું હતું? આવા લોકો હોય છે કે નથી હોતા? ડ્રાઇવિંગ કરો એને અનુભવ ખબર પડે. તો તમારું મન, તમારા પાયલોટનું મન એકદમ તન્મય થઈને પેલા નકશામાં અને ગલીઓના બોર્ડ ઉપર રહેશે. પણ હમણાં અહીંથી કથા છૂટશે અને પછી પોતપોતાના ઘેર જવાનું હશે, ને તમે ગાડી ચલાવતા હશો ત્યારે કંઈ તમારે જોર લગાવવું પડશે ખરું? નહીં, તમે આડી અવળી વાતો કરશો ને તો એ ગાડી તમારા જ તમારી મોટેલે જઈને ઉભી રહેવાની, તમારા પગ તમારી જગ્યાએ જઈને ઉભા રહેવાના. કારણ શું?
રોજના આવવા જવાના કારણે ચિત્તની અંદર એ નકશો એટલો સજ્જડ બરાબર બની ગયેલો છે કે તમે વાતો કરો, આમ કરો, વાંચો, તે કરો, રેડિયો સાંભળો, તો પણ તમારી ગાડી બરાબર ચાલે. ચિત્તની જે એક સૂક્ષ્મ ઝીણી એક વૃત્તિ છે, એટલી વૃત્તિ એના માટે પર્યાપ્ત છે. એટલું કામ કરવા માટે માનો કે હજાર હજાર એના કિરણો હોય, એમાંથી એક કિરણ તમે તમારા રસ્તા માટે સેપરેટ રાખો એટલે એટલા માંથી કામ પૂરું થઈ જવાનું. પણ પેલા નવા કામમાં તો હજારે હજાર રાખવી પડે, અને હજારે હજાર રાખો ત્યારે જ તમારું કામ થઈ શકે. પેલા લોસ એન્જલિસમાં પછી એક રાખીને 999 બીજે વાળી દો તો ના પહોંચી શકાય, તો કઈ ચકરી જ જાઓ, કઈ નું કઈ કરી. એટલે ચિત્તનો અર્થ શું છે? જે તમારા અનુભવોને એટલા દ્રઢતાથી સ્ટોર કર્યા કરે, ફાઇલ કર્યા કરે, ફાઇલ કર્યા કરે, અને સમય ઉપર પાછું બધું કમ્પ્લીટ બતાયા કરે. એટલે વિજ્ઞાન શું છે? જોજો, તમે અનુભવ કરજો. કુદરતની નકલનું નામ વિજ્ઞાન છે. એવી એક પણ વિજ્ઞાનની શોધ નથી કે જે કુદરતે પહેલેથી ના કરેલી હોય. હોય તો તમે જોજો, અનુભવ કરજો. એવી એક પણ શોધ નથી જે કુદરતની કોઈને કોઈ રીતે નકલ ના હોય. વિજ્ઞાનનો અર્થ આ જ. તમારા અંદર જ કુદરતે બધું વિજ્ઞાન ભરેલું છે. ચાલો હવે માનો કે ઘણી વાર એવું બને કે તમે 100 વાર શ્લોક બોલો તોય તમને યાદ ના રહે બરાબર, અને કોઈ માણસે 1 વાર 10 વર્ષ પહેલા તમને ગાળ દીધી હોય એ બરાબર યાદ રહી ગઈ હોય, એ ભૂલાતી જ ના હોય. 1 વારની યાદ રહી ગઈ ને, 100 વારનું યાદ નથી રહેતું. કેટલાક માણસો તો એવા હોય કે એમને કોઈના પૈસા લાવેલા હોય એ આપવાના યાદ જ ના આવે, યાદ જ ના રહે. શું કરે, દિમાગ જ એવું છે. ઉઘરાણી યાદ રહે, પાછા માગવાના હોય એ યાદ રહે, માગવાના હોય એ યાદ રહે, એ બરાબર યાદ કરી કરીને માગે. પણ કોઈનું લાવેલું હોય એ આપવાનું યાદ જ ના રહે. તો ઘણા પાછા એમ સમજે કે પેલો માગતો નથી એટલે ભૂલી ગયો હશે, ને એ ભૂલી ગયો હોય એટલે ભગવદ્ ગીતામાં લખ્યું છે ભૂલી જવામાં સાર છે, એટલે આપણે પણ ભૂલી જાઓ. હે, ખરેખર પેલો ભૂલ્યો ના હોય, પેલો સજ્જન માણસ હોય કે હવે શું માગવું છે, જવા દો ને, શું માગવું છે. એ મોટા મને કરીને એમ કરતો હોય ત્યારે આ મૂર્ખો શું સમજતો હોય કે ભૂલી ગયો છે, અને એમ સમજીને પોતાને પોતાની જાતને છેતરતો હોય. અને આવા માણસો છે 3% ફરતા હોય, એની લાખોમાં ગણતરી ના થતી હોય કે આ 1 લાખ રૂપિયાનો માણસ છે. 1 લાખ રૂપિયાનો માણસ કયો કહેવાય? કે પેલો જાણતો હોય, યાદ હોય, છતાંય કહેવાય જવા દો, કઈ માગવું નથી, આપશે નહીં, આપે તો મૂવો, જવા દો, એ 1 લાખમાં ગણાય. અને આ જે ભૂલાવા માંગતો હોય એ તો 1% ગણાય. એ ડાયો થતો હોય એમ સમજતો હોય કે હું કેવા લોકોને ભૂલવાડું છું, પણ એ પોતે 1% થઈને ફરતો. તો 100 વાર યાદ કર્યા પછી પણ શ્લોક યાદ નથી થતો, અને પેલી ગાળ આપી કોઈ, એ ગાળ તો 1 જ વાર આપી હતી ને, હજુ ભૂલાતી નથી. સવારે યાદ આવે છે, બપોરે યાદ આવે, ઊંઘતી વખતે તો ખાસ યાદ આવે છે, તે વખતે તો એ ગાળ રોમ રોમમાં યાદ આવે છે. યાદ આવે છે એટલું નહીં, આખું શરીર ઝેર ઝેર બનાવી. એનું કારણ શું? સમજવા જેવું છે. એક ખીલી હાથમાં લો અને એક લાકડા ઉપર આમ લીટું કરો, એટલે પાછું ઝીણું ઝીણું એનું લીટું થશે. પછી લીટા ઉપર બીજી વાર કરો, પછી ત્રીજી વાર કરો, 10મી વાર કરો, 100મી વાર કરો, 200મી વાર કરો, તો એ લાકડાની અંદર ઊંડાણ થશે કે નહીં થાય? એટલો ઊંડો થાય કે એવા દાખલા બનેલા છે કે કેટલાક કેદીઓએ જેલ તોડી નાખી હોય ખીલીના જોરે, આમ ચકેડું ફેરવે, ખીલીને આમ ચકેડું ફેરવે, રોજ ચકેડું ફેરવે, એમ કરતા કરતા ઊંડી ઘીસી કરે ને પછી લાત મારે થોડુંક રહે એટલે ડગરું નીકળી જાય, માણસ નીકળી જાય. તો હવે ખીલીને 1000 વાર ઘસી એટલે એમાં ઊંડો કાપ પડ્યો. તો હવે એવું પણ બને કે એક ખીલો હોય ને લાકડા ઉપર મૂક્યો હોય ને ઉપરથી 25 મણનો ઘણ જોરથી માર્યો હોય તો એ ઉપર જ લીટું કરે કે અંદર આરપાર ઉતરી જાય? બોલો, એક જ વાર પડ્યો હોય છતાં આરપાર ઉતરી જાય કે ના ઉતરી જાય? એમ કોઈ માણસની જે કટુ વાત છે, કટુ વાક્ય છે, કટુ વચન છે, એ ઘ્રણ છે. રાખતા જશો, સૌ થોડો ઘણો નાનો મોટો રાખતા હશો, કોઈ 5 કિલોનો, કોઈ 10 કિલોનો, કોઈ મણિકુ, કોઈ 10 મણિયું, જેની જેવી શક્તિ, અને પછી બધી બીજાના હૃદય ઉપર ખીલો મૂકીને મારતા હશે એટલે પેલો ખીલો અંદર ઉતરી જાય. હવે એક જ વાર વાગ્યો હોય તો એને ભૂલાય, એને ના ભૂલાય, પેલી ખીલી તો ભૂલી જાય, એ તો વર્ષો સુધી ઘસો તો માડું થોડી ઊંડાણ લાવે, ને આ તો એક જ વારમાં કરી નાખ્યું, એવો ઘા મારી દીધો, એવો ઘા મારી દીધો કે હવે એ ખાડો પુરાતો જ નથી. પેલા કાઠિયાવાડમાં એક દોહરો છે ને, ઘોડો ભાગ્યો
खेड़ता मन भाग्यू कवेण एने नहीं साधो नहीं रेण एने साधो ना थाय एने वेल्डिंग ना थाय कहे साधो एने साधो एटले साधो साधो एटले साधो एम कोई बात एटली तीव्रता थी आपने लागी होय एटली तीव्रता थी लागी होय के एक ज वार लागी होय पण जिंदगी सुधी ना भूलाय मरता सुधी ना भूलाय नोट करजो सारी बात नी असर बहु मोड़ी थाय छे पण नबड़ी बात नी असर तत्काल थाय छे तमे कोई प्रवचन सांभळवा गया हो कोई सारी बात आवे असर करे तमने असर करे पण एना करता पण कोई नबड़ी बात छे नबड़ी बात नी असर तो बहु जल्दी थाय बहु तरत थाय એટલા માટે શાસ્ત્રકારો ને લખવું પડ્યું યોગ સૂત્ર એટલા માટે લખવું પડ્યું આ મન છે આ ચિત્ત છે એ ચિત્ત તો તમારા માટેની એક એવી જગ્યા છે કે જો તમે એને છૂટું મૂકી દો ગમે ત્યાં રખડતું ભટકતું મૂકી દો એવા ઉજરડા કરીને આવશે એવા ઉજરડા કરીને આવશે આખી જિંદગી રૂજ નહીં આવે અને આખી જિંદગી પોતા મૂક્યા જ કરો હજુ એક પોતું એક એક ઉજરડો તો ઠીક થયો ને બીજા દસ પાડીને આવ્યા હોય બીજા દસ પાડીને આવ્યા રો રો કકડ કરતા હોય એટલે આ યોગ સૂત્ર લખાયું મન બુદ્ધિ ચિત્ત ચિત્ત નો અર્થ સમજ્યા જે સ્ટોર કરે ભેગું કરે એનું નામ કહેવાય હવે માનો કે તમારા ઘરની અંદર કોઠાર છે અનાજ ભરવાનો કોઠાર છે જેણે પોતાના કોઠારમાં ઘઉં ભર્યા છે એ ઘઉં ખાશે બાજરી ભરી છે એ બાજરી ખાશે અને મકાઈ ભરી છે એ મકાઈ ખાશે જેણે ઘઉં ભર્યા છે એ બાજરી ખાઈ શકે જેણે મકાઈ ભરી છે એ ઘઉં ખાઈ શકે એટલે બીજી વાત કહી યોગ સૂત્ર વાળાએ બીજી વાત કહી તમારા કોઠારમાં શું ભરવું અને શું ન ભરવું એનો નિર્ણય તમારે કરવાનો છે અંતે તો તમારા સંસ્કારો જોયેલું જાણેલું ખાધેલું પીધેલું એ બધું સામે ચિત્ર થઈને આવવાનું છે તમારા સ્ટોર તમારા આગળ જ આવવાના છે અને તમારા જ આગળ આવવાના છે તો પછી તમારે વિચાર કરવાનો કે એમાં શું ભરવું ને શું ના ભરવું શું કાઢી નાખવું ને શું નવું ભરવું ન ભરવા જેવી ચીજોને સ્ટોર કર્યા કરો ન ભરવા જેવી ચીજોનો અંદર કૂતરા ભરો બિલાડા ભરો કાગડા ભરો એવી બધી વસ્તુઓ અંદર ભરો અને પછી આમ કહો હવે અમારે જરા શાંતિ જોઈએ છે અરે ભાઈ શાંતિ ના આવે આ કાગડા કૂતરા બિલાડા છે એ તો પેલા બહાર કાઢ એ તો બહાર કાઢ તું તો નવા નવા લાઈન અંદર ભર્યા કરે છે પાછા અને નવા લાઈન ભર્યા કરે તો તને શાંતિ ના મળે એટલે ચિત્તનો અર્થ છે સ્ટોર જે તમારો તમારી ઈચ્છા હોય કે ન હોય તમે ઈચ્છો કે ન ઈચ્છો એ અંદર સ્ટોર થયા જ કરે ત્યારે અહંકારનો અર્થ શું છે અહીંયા જે અહંકાર છે ને એ ગર્વ અર્થમાં નથી પ્રાઉડ અર્થમાં નથી આમ છે મારા જેવો એવા અર્થમાં નથી અહીંયા અહંકાર મૂક્યો છે એ પોતાની જાતના અસ્તિત્વની સભાનતા એનું નામ અહંકાર પોતાના અસ્તિત્વની સભાનતા હું તન્મય થઈને તમને પ્રવચન સંભળાવતો હોઉં અને તમે તન્મય થઈને સાંભળતા હો કે ટીવી જોતા હો કે તન્મય થઈને કોઈ કામ કરતા હો એવા વખતે પણ તમને એટલું તો રહેશે કે હું છું રહેશે કે નહીં હું છું એટલું તો ભાન રહેશે કે નથી રહેતું બસ પોતાપણાનું અસ્તિત્વ એની જે સભાનતા એ સભાનતાનું નામ અહીંયા અહંકાર છે એ સભાનતા કોઈ વાર તમને એમ થાય છે કોઈ ટાઈમે જરા તપાસ કરો ને હું ક્યાં ગયો છું જરા લાઇટ કરો ને જરા તપાસ કરો ને હમણાં હું અહીં હતો ને હમણાં ક્યાં ગયો ચાલ્યો ગયો કોઈ વાર એવું થાય છે શાસ્ત્રકારે બહુ સરસ વાત લખી છે જરા જુઓ તો ખરા માઇક ખોળવાનું હોય આ એનું સ્ટેન્ડ ખોળવાનું હોય આ ખોળવાનું હોય ઘરની બધી ચીજો ખોળવાની હોય પણ તમને કોઈ વાર અંધારામાં પણ ગાઢ અંધારામાં પણ એવું થાય છે કે લાવો ને ત્યારે જરા હું જરા ખોળી લઉં હું છું કે નહીં આટલામાં બાજુમાં કોઈ બેઠેલો હોય એને પૂછે ભાઈ શંકરભાઈ કે જરા જોજો તપાસ રાખજો હું છું કે નહીં આટલામાં કોઈ વાર એવી શંકા થાય છે પોતાના અસ્તિત્વનું સતત ભાન રહ્યા જ કરતું હોય છે આખી દુનિયા ખોવાતી હોય તો ખોવાય પણ ગાંડો માણસ પણ એમ નથી કહેતો કે હું ખોવાઈ ગયો છું તો પોતાનું ભાન સતત જે ભાન કરાયા કરે એવી વસ્તુ છે એ વસ્તુનું નામ છે અહંકાર ખ્યાલ આવ્યો તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચારે મળીને જે એક રૂપ થાય એનું નામ કહેવાય અંતઃકરણ શું કહેવાય અંતઃકરણ અંતઃકરણ આ બાહ્યકરણ ઇન્દ્રિયો બાહ્યકરણ પેલું અંતઃકરણ કરણ એટલે સાધન કરણ એટલે સાધન
હવે મૂળમાં આવો, યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. ત્યારે આ ચિત્ત નો અર્થ તો તમે સમજ્યા કે આ ચિત્ત એટલે આ ચારે ભેગા થાય અને એનું જે એક મિશ્રિત રૂપ થાય એનું નામ અહીંયા ચિત્ત માન્યું છે. ત્યારે વૃત્તિ નો અર્થ શું છે? વૃત્તિ એટલે શું? લખો, લખવા જેવી વાત. પાંચ વૃત્તિઓ હોય છે, પાંચ પ્રકારની પાંચ વૃત્તિઓ હોય છે. એ પાંચમાં તમારી કઈ વૃત્તિ છે એ તમારે જાણવાની. ક્ષિપ્ત એક, વિક્ષિપ્ત બે, મૂઢ ત્રણ, એકાગ્ર ચાર, અને પાંચ નિરુદ્ધ. આ પાંચ પ્રકારનું મનના સ્ટેજ હોય છે, એટલે પાંચ પ્રકારની વૃત્તિઓ હોય છે. ક્ષિપ્ત, ક્ષિપ્ત એટલે ફેંકાયેલી. ક્ષિપ્ત ધાતુ પ્રક્ષેપણ અર્થમાં, ફેંકવું, કોઈ વસ્તુને ફેંકવી. ક્ષિપ્ત પ્રક્ષેપણ એટલે અહીંયા જે રોકેટ કહે છે ને, એ રોકેટનો જો આપણે આપણી ભાષામાં અનુવાદ કરવો હોય તો પ્રક્ષેપાસ્ત્ર, પ્રક્ષેપણ એમ કહેવાય. ક્ષેપણ ફેંકે. અસ્ત્ર શસ્ત્ર મહાભારતના યુદ્ધમાં આવે છે કે નહીં? અસ્ત્ર અને શસ્ત્ર, તો બેયની બેયમાં ભેદ શું છે? હાથમાં પકડી અને જેનો પ્રયોગ કરવામાં આવે એને શસ્ત્ર કહેવાય, જેને ફેંકીને પ્રયોગ કરવામાં આવે એને અસ્ત્ર કહેવાય. નહીં, આ બધું યાદ રાખજો. અસ્ત્ર એટલે જેને બાણ છે એ અસ્ત્ર કહેવાય, જેને ફેંકાય અને ફેંકીને જેનો ઉપયોગ કરવામાં આવે એ અસ્ત્ર. પણ તલવાર છે, હાથમાં પકડીને જે ઉપયોગ કરવામાં આવે એનું નામ કહેવાય શસ્ત્ર. એટલે અસ્ત્ર શસ્ત્ર મૂક્યા. તો ક્ષિપ ધાતુ પ્રક્ષેપણાર્થ છે, અને ક્ષિપ્તમ આ મન હંમેશા ફેંકાયેલું જ હોય છે. જયારે જુઓ ત્યારે ક્ષિપ્ત અવસ્થામાં આપણા સૌનું છે, દરેકનું ચંચળ છે ને, ફેંકાયેલું જ રહે છે ને વિષય સાથે. વિષયોમાં તમારી ઈચ્છા હોય કે ના હોય, આપણે આટલી તન્મયતાથી આ ચર્ચા કરી રહ્યા છીએ. હમણાં પેલો આગનો બંબો, ઓલવનારો બંબો હું હું કરતો નીકળે એટલે આપણા બધાનું મન ત્યાં જવાનું. જવાનું કે નહીં જવાનું? હું તમને એમ કહું, મન અરે આપણે આમ પાછું વળીને જોવાના ખરા. કેમ? એ મનનો ધર્મ છે અને એ સારું છે, એ ત્યાં જાય છે. કારણ કે આપણને ખબર પડે કઈથી આગનો બંબો નીકળ્યો, કઈક આગ લાગી હશે, નહીં તો આપણે તો એ બેઠા છીએ. આગ લાગે તો એ વાહ વાહ, અને જે થવું હોય એ થાય. એટલે પહેલી એની ભૂમિકા છે, એને ક્ષિપ્તાવસ્થા કહે છે, ક્ષિપ્તમ. બરાબર. પછી વિક્ષિપ્ત, બસ અહીંથી ભયંકરતા શરૂ થઈ. ક્ષિપ્તોમાં વાંધો નથી, પણ વિક્ષિપ્ત, વિશેષણ ક્ષિપ્તમ વિક્ષિપ્તમ છે. વિક્ષિપ્ત એટલે પાગલ માણસ, ગાડો માણસ. એને મન હોય પણ એનું ચિત્ત ક્ષિપ્ત નહીં પણ વિક્ષિપ્ત હોય. એનું મન ફેંકાયેલું ફેંકાયેલું જ રહેતું હોય, એટલે કઈ આડું અવળું વગર પ્રયોગના પ્રયોગ કર્યા કરતું હોય. તમને હું પ્રશ્ન પૂછું કે આ દુનિયામાં ગાડા માણસ કેટલા છે અને દયા માણસ કેટલા છે, તમે જવાબ આપી શકો ખરા? બહુ સરળ જવાબ છે, એકે એક માણસ ગાડો છે. એકે એક તમે બધા, હું, અહીંનો મોટો રેગન, ને એકે એક માણસ. એવો એક પણ માણસ નથી કે જેમાં થોડું ઘણું ગાઢ પણ ના હોય, જેનામાં ન હોય હાથ ઊંચો કરો. એકે એક માણસ, એકે એક, થોડા ઘણા અંશમાં કોઈને કોઈ પ્રકારની પાગલ પણ વૃત્તિ આપણા સૌમાં છે. અમુક અંશમાં ડાયા હોય, અમુક અંશમાં પાગલ હોય. એટલે લોકો કહે કે એ માણસને એ રીતે જ છે, હવે એમાં બોલશો નહીં, એની એવી જ ટેવ છે. એકે આ જે ચાર સ્ક્રૂ છે ને, ચાર બોલ્ટ ઉપર મગજ બેહાડેલું છે ને, એમાંનો એકાદ સ્ક્રૂ તો થોડો ઘણો ઢીલો સૌનો હોય જ. ચારે ચાર તો ટાઈટ કરેલા કોઈના હોય જ નહીં. રાણા પ્રતાપનો ઢીલો હતો કે નહીં? ઢીલો ના હોત તો શું કામ ઘાસની રોટલીઓ ખાતી? પેલા બીજા રાજપૂત રાજાઓ તો તાગડ દિન ના કરતા હતા, ખૂબ પાંચે આંગળીઓ ઘી કેળાની હતી. હવે એ સ્ક્રૂ ઢીલો હતો તો એને ઘાસની રોટલીઓ ખાતી. પેલો સગાડ શાહ હતો, એ ગાડો હતો કે નહીં? તો એ ના ગાડો હોત તો શું કામ છોકરાને કૂટી ના પતે? એકે એકનો સ્ક્રૂ કોઈ ને કોઈ અંશમાં. હવે તમારે તમારી વાતને જોવાની કે મારો સ્ક્રૂ કયા અંશમાં ઢીલો છે, એની જો તમને ખબર પડી જાય તો તમે તમારા સ્વભાવને ઓળખતા થઈ જાઓ. ઘણા લોકો આવી કે મહારાજ બહુ ક્રોધી માણસ છું, મારે આ ક્રોધ નથી કરવો. એ ક્રોધ ના થાય એવું બતાવો, એ તો ભાઈ તમારે જોવાનું હોય. પણ એ એટલા અંશમાં સ્ક્રૂ ઢીલો છે તમારો, એ કોઈ 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 સારો ફિટર મળી જાય, એની પાસે ટાઈટ કરાવી લો તો બરાબર થઈ જાય. ચાલો, તમે જીવનમાં કોઈ વાર પાગલ બન્યા છો કે નહીં? જુઓ તમારા જીવન ઉપર દ્રષ્ટિ નાખી જુઓ. છોકરાને મારવા લીધો હોય અને તમે એવી કલ્પના કરી હોય બે એક તમાચા મારશું, વધારે નહીં, આમ તો એક, અને બેની જગ્યાએ 200 મારી દીધા હોય, તમે બતાવો એ વખતે તમારો સ્ક્રૂ ઢીલો છે કે નહીં?
એ વખતે તમારા ઉપર પાગલપણું સવાર થયું છે કે તમારી ઈચ્છા તો એટલી જ હોય કે છોકરાને જરા કામ ટપલી મારી કાઢી મૂકીએ, પણ તમે તો 200 તમાચા માર્યા. 200 જો છોડાવનાર કોઈ ના મળ્યું હોત તો તમે છોકરાને મારી નાખો. તમારા ઉપર પાગલપણું સવાર થયું જ નથી. હવે આ જ રીતે તમે જીવનના બીજા ઘણી બાબતમાં જુઓ, તમે કેટલી વાર પાગલ થયા છો, કેટલી વાર પાગલ થઈ રહ્યા છો અને કેટલી વાર પાગલ થવાના છો. કોના ખેલ છે? મનના ખેલ છે. એટલે પેલો યોગ સૂત્રકાર કહે છે, ક્ષિપ્તમ વિક્ષિપ્તમ મૂઢમ. પછી એક ભૂમિકા એવી આવે કે જ્યાં મૂઢતા આવે, કશું નહીં, જાણે જડ, નહીં ખાવું, નહીં પીવું, નહીં ઊંઘવું, નહીં બેસવું, નહીં વાતચીત, કશું ગમતું જ નથી, મૂઢાવસ્થા. પછી એક એકાગ્ર અવસ્થા, જ્યારે તમારું મન બરાબર એકાગ્ર હોય. અત્યારે જયારે હું પ્રવચન કરું છું ત્યારે મારું મન પ્રવચનમાં એકાગ્ર છે અને તમારું મન કદાચ સાંભળવામાં એકાગ્ર હશે. અને પછી એક પાંચમી ભૂમિકા આવે જેને નિરુદ્ધ, એટલે મન છે ચારે વર્તીઓથી નિરુદ્ધ થયેલું, માત્ર સંકલ્પ વિકલ્પોથી હીન થયેલું, એની સ્થિતિમાં પહોંચેલું હોય ત્યારે એને નિરુદ્ધ કહેવાય. આ મનની પાંચ ભૂમિકાઓ, પાંચ સ્ટેજ છે, પાંચ વૃત્તિઓ છે. એટલે સૂત્રકારને લખવું પડ્યું, યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. આ ચિત્તની જે પાંચ વૃત્તિઓ છે એના નિરોધનું નામ છે યોગ. બસ આટલી વાત. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. સદ્ગુરુદેવકી જય. નમઃ પાર્વતી પતે હર હર મહા